નો પ્રકાર સમજાય એવો કે આવી રીતે તમારે ભોગ ધરીને લેવાનો. હવે ત્યાં એ બહુ જ ભોળા લોકોને સ્નેહથી કરતા શ્રીનાથજીએ કુસાઈજીને એમ કીધું કે તમારા સેવકો મને જૂઠણ અરોગ આવે છે, જૂઠણ અરોગ આવે છે. આમાંથી શું સમજવાનું કે જૂઠણ અરોગ આવે છે ને આપ આરોગ્ય છે. પણ ફરિયાદ કરી, આરોગ્ય છે પણ ફરિયાદ કરી. પેલા સબરીના વંશવારસા હતા આખા, ને એ ભાવથી કે ભગવાનને કઈ ખરાબ ના ધરાઈ જાય એટલે ચાખી ચાખીને એ ડોકરી ધરતી ભીલની. ચાચાજીને આ વાતની ખબર પડી, ગુસાઈજીએ પાછા મોકલા. ત્યાંથી ઘણા આજ જેવી વાહનની વ્યવસ્થા નથી. કેટલા સમયે ચાચાજી કઈક 6 મહિને કે એમ પહોંચ્યા અને એમને સમજાવ્યું એ 6 મહિના જૂઠણ આરોય ગયું. કેમ કે ચાચાજી દ્વારા ગુસાઈજી નો સંબંધ છે એટલે એ ભક્તવશ્યતા છે. ત્યાં એવો કઈ ખુલાસો નથી કે ભગવાને આરોગવાનું બંધ કરી દીધું ને એમ કીધું કે આરોગ આવે છે મને, એટલે એ પ્રમાણ થયું કે આરોગતા હતા પોતે. તો એ દોષ હોવા છતાં પણ સ્નેહને વશ પ્રભુ એટલા થઈ જાય છે કે ન મંતવ્યા કથંચન સહજા દેશ કાલોથા લોક વેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ચ ન મંતવ્યા કથંચન. લોક વેદમાં નિરૂપિત 5 પ્રકારના દોષ, 5 પ્રકારના અપરાધો જે કહ્યા છે, કેટેગરી છે. અપરાધો તો ઘણા પ્રકારના છે પણ એને આ 5 કેટેગરીમાં રાખ્યા છે. સહજ થતા દોષો, સહજા દેશ કાલોથા, દેશથી કાલથી સંયોગથી સ્પર્શથી, આ 5 કેટેગરીમાં થતા દોષ ન મંતવ્યા કથંચન. જો હૃદયમાં સમર્પણનો ભાવ છે તો આ દોષને નડતર રૂપ ન માનવા, એટલી સ્પષ્ટ આજ્ઞા કરી છે. બલિષ્ઠાપી મત દોષા ત્વત કૃપા ગ્રેતી દુર્બલા, એની કૃપા એટલી છે ને કે આપણા દોષ એની સામે એની કોઈ વિસાત નથી, એટલી કૃપા એ પ્રભુએ આપણા ઉપર વરસાવી છે. પણ લૌકિક ભાવને કારણે, અવિશ્વાસને કારણે આપણે એ કૃપાનો રોલ માનતા નથી. કેમ કે હું પણ છે ને એટલે સાધન આવી જાય કે હું કરું છું એમ, પણ એ આપણી મૂર્ખાઈ છે. કરવા વાળા તો અહીં ભલે યશોદાજી એ બાંધી દીધા પણ પોતે જ પોતાના રૂપ દોયડાથી બંધાઈ ગયા. એ ભક્ત વશ્યતા આપે પ્રગટ કરી. અને બીજું કે માતા શ્રમિત થતા હતા, માતા દુખી થતા હતા અને માતાના દુઃખનું નિવારણ કરવું એ પુત્રનું કર્તવ્ય છે. અને પુત્ર ભાવે અહીં પ્રગટ્યા છે. જશોદાના જાયા એ જ લીલા કરવી છે અને બીજો કોઈ એવો પુત્ર નથી કે જે માતાનું દુઃખ નિવારણ કરે, અહીં તો પોતે જ છે. એટલે ભગવાને એ વિચાર કર્યો અને માતૃ દેવો ભવ, એ શાસ્ત્ર વચન છે કે માતા દેવ સમાન છે. તો એના માટે ભગવાને પોતે ભક્તવશ્યતા બતાવી અને માતાના સ્નેહને આ લીલા દ્વારા વધારે દ્રઢ કર્યું અને પોતે એના દોયડાથી બંધાઈ ગયા. કેમ કે મહાપ્રભુજીનો ભાવ છે એ ભગવદીઓનો ભાવ છે, પૂર્વાચાર્યોનો સ્નેહ ભાવ છે, તે ભગવાન આપણા દોયડે નથી બંધાયેલા રહેતા. આપણા કઈ હાલ હાજુ નથી પણ આપણા વડવાઓના ભાવને લીધે આપણે બંધાઈને બિરાજેલા રહીએ. મહાપ્રભુજીને દીધેલા વચનને લીધે બંધાઈને બેઠા છે. અહીંયા દોયડે થી બંધાણા, અહીંયા વચન થી બંધાઈને બેઠા છે. તકલીફ બહુ થઈ ગઈ ભગવાનને, પણ શું કરે બિચારા, હવે ભક્ત વશ્ય છે અને વચન દીધેલું છે એટલે ગમે એટલા આપણે ગમે એવા હોય એને હલાવા જ પડે, હાલે જ નહીં, વચને બંધાયેલા છે. તો આવી લોટરી આપણને લાગેલી છે
છતાંય આપણે જો બીતા રહીએ ને આનો લાવો ના લઈએ તો એ તો આપણી મોટામાં મોટી મૂર્ખાઈ. આટલું દેવા તૈયાર છે ભગવાન. પોતે આખા તમારા ગમે એવા નાના ઘરમાં, નાના ઓયડીમાં, નાના ખાડામાં કે ગોખામાં કે જ્યાં ક્યાંય તમે બિરાજાઓ, ત્યાં કેમ કે પ્રેમ અને ભાવથી શ્રી મહાપ્રભુજીને વચને બંધાયેલા છે કે આ પુષ્ટિ માર્ગમાં જેનો કોઈનો અંગીકાર થશે એનો આપ ક્યારેય ત્યાગ નહીં કરો. એ દામોદર લીલા છે. તો એવી રીતે બંધાયેલા હોવા છતાં જો આપણે, અને બંધાયેલા છે ને કૃપા કરે રાખે છે, વરસાવે રાખે છે, પણ ઓલું વાટકી જેવું પાત્ર છે ને એમાં પાછો સંસાર જ ભરાયેલો છે એટલે આ રસ માટે જગ્યા નથી, પણ એ શ્રવણ દ્વારા એ જગ્યા કરવી પડે, એ દોષ દ્રષ્ટિ નિવારણ કરવી પડે. આપણને હાલતા બધામાં ઉપાધિ જ દેખાય, દોષ જ દેખાય, તો ત્યાં ભાવ પછી ટકે નહીં ને દોષ દ્રષ્ટિ વાળા હૃદય માં ભગવાન પધારે નહીં કે એને દર્શન દે નહીં. આજે જે બધું કૃષ્ણ રૂપ એમને થઈ ગયું એ યોગમાં જેમ બ્રહ્મ ભાવ જ્ઞાન દ્વારા કર્મ દ્વારા બ્રહ્મ ભાવ સિદ્ધિ છે, પણ એ તો કઈક કઈક એમાં અપૂર્ણતા છે. જ્યારે અહીં તો પૂર્ણ બ્રહ્મને પૂર્ણ રીતે અંદર બહારથી ઇન્દ્રિયો પ્રાણ સહિત અનુભવ થાય એવો સુંદર ઊંચામાં ઊંચું ફલ ઉત્કૃષ્ટ કે જે આ લીલાને અંતે સુખદેવજી પોતે કહે છે કે આવો કૃપા પ્રસાદ તો બ્રહ્મા શંકર કે લક્ષ્મીને પણ પ્રાપ્ત નથી, એવો કૃપા પ્રસાદ આ યશોદાજીને પ્રાપ્ત થયો. પ્રસાદ એટલે કૃપા, પ્રસન્નતા. ઘણા એમ સમજે ગોલ મોનથાર ને મઠડી ને એ પ્રસાદ કહેવાય. ઘણા પાસે સકલ ભાવતું હોય એ જ પ્રસાદ હોય ઘણા માટે. ઘણા સકળી પ્રસાદ માં ના ગણે, ઓલું મીઠું મીઠું હોય ને એ જ બધું પ્રસાદ માં ગણે. ઘણા ને સકળી દે તેમ કે પ્રસાદ આપો ને, કોડા આ શું દીધું. તો પ્રસન્નતા પ્રભુની છે એ પ્રસાદ છે. તો એવો પ્રસાદ જે શ્રી યશોદાજીને એ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પુત્ર ભાવ રૂપે પ્રાપ્ત થયો એવો તો બ્રહ્મા કે જે ભગવાનના પુત્ર છે, જેમ સૃષ્ટિના રચયિતા છે, ગુણાવતાર છે, મહાદેવ જે પરમ ભક્ત છે, વૈરાગ્યમાં રત રહીને તપસ્યા કરે છે અને ભગવાનના આશ્રયનું સતત ગાન કરે છે, લક્ષ્મીજી કે જેમને વક્ષસ્થલમાં નિવાસ આપ્યો છે અને જે ભગવાનના ચરણની નિત્ય સેવા કરે છે એને પણ આવો પ્રસાદ દુર્લભ છે જેવો યશોદાજીને પ્રાપ્ત થયો. તો જે ભક્તિ માર્ગ જે નવનીત આચાર્ય ચરણે આપણને દીધું છે ને એ દેવતાઓને પણ દુર્લભ છે. 252 માં પ્રસંગમાં આવે છે કે પેલું ગિરિરાજજીને ભોગ ધર્યું અને એ પ્રસાદ માટે દેવતાઓની પડાપડી થઈ, લાઈન લાગી રીતસરની. તો એ દેવતાઓને પણ દુર્લભ છે એવો પ્રસાદ શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને પ્રાપ્ત છે. અહીં પ્રસાદનો અર્થ બુંદી ગાંઠિયા નથી મારા વાલા, અહીં પ્રસાદનો અર્થ પ્રભુની પ્રસન્નતા છે. અને જે બુંદી ગાંઠિયા ને મોનથાર ને આપણે પ્રસાદ કહીએ છીએ એ પણ એ જ અર્થમાં કહીએ છીએ કે પ્રભુએ આ પ્રસાદી આપણને આપી, એ કૃપા એ પ્રસન્નતા આપણા ઉપર વરસાય. તો એવી કૃપા તો બ્રહ્મા કે જે સૃષ્ટિના રચયિતા છે એને પણ દુર્લભ છે. હા બધા આમ આમ જોવે છે એટલે મેં કીધું ઘડિયાળ જોઈ લઉં, વધારે નથી થઈ ગયું ને, આ તો જામી જ પડ્યા. એમ તો હજી તો હાલે એમ છે, કહી દેજો પછી જયારે પૂરું કરવાનું હોય ને ઈશારો કરી દેજો.
પ્રસાદ સાંભળી ગયો. હા, એ વાત સાચી. બપોરે થોડોક મોડું જ લીધું તું ને. તો મહાપ્રસાદ માટે પણ દેવતાઓ કે જે આપણને સુલભ છે, પ્રભુનું અધરામૃત કૃષ્ણાધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ નિરોધ સિદ્ધિ શું છે કે એનાથી કૃષ્ણાધરામૃત સ્વાદ. તો એ ક્યારે થાય? જે મેં પહેલા પણ કીધું તું, ઇશ્ક હૈ ઉસસે તો સબસે ઇશ્ક કર, ઇસ ઇબાદત કા યહી દસ્તૂર. આપણે કહે કે હરિગુરુ વૈષ્ણવમાં સમાન ભાવ રાખવો. દોષ દ્રષ્ટિ ભગવાનમાં તો ઠીક, એમની સૃષ્ટિમાં. એટલે જે પહેલા પરીક્ષિતે કહ્યું હતું કે જે ચરિત્ર સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનના ભક્તોમાં સ્નેહ થાય, સખા ભાવ આવે. એ ક્યારે આવે સ્નેહ? હૃદયમાં દોષ હોય તો સ્નેહ ના આવે, સખા ભાવ ના આવે, તો પછી ગળદા પાટું જ આવે ને ઈર્ષા જ આવે. કોલો આમ કરે ને આમ કરે. આજે જે એક રીતે જોઈએ, તમે બધા તો બહુ ડાયા છો, તમારું નથી કેતો, અહીં કોઈ દી ડખા નથી. ધીરુભાઈ આ બહુ ડાયા છે, ગાય જેવો ને થવાના નથી. પણ બીજાનું કહું છું એટલે તમારી ઉપર ના લેતા. પણ ઘણા આપણે એવા કિસ્સા જોઈએ કે વૈષ્ણવમાં ગ્રુપ પડી જાય કે ભેગા રહેતા હોય એમાં વળી, કેમ કે ઓલું હું પદ ને કારણે આ બધી ઉપાધિ થાય. નાનો ડખો કયો કે મોટો ડખો કયો, એમાં છેલ્લે તો એ હું પદ જ આવે, એ જ બધી ઉપાધિ કરાવે. તો એ જ્યારે ભક્તમાં દૈન્ય આવે, યશોદાજીની જેવી સ્થિતિ થઈ ગઈ, થાકી ગયા, દીન થઈ ગયા, એટલે ભગવાનને દયા આવી કે ના, માતાની આવી સ્થિતિ ન કરવી જોઈએ, એના દુઃખનું નિવારણ કરવું જોઈએ. તો એવી સ્થિતિમાં પછી બધું સમ લાગે, સમદ્રષ્ટિ. એ ભાવ દ્રષ્ટિ આપણી વિકસે એના માટે આપણે બધી આ એક્સરસાઇઝ સેવા અને કથાની કરીએ છીએ. તો આ અહમ બુદ્ધિ, એક વાત સમજો, મને નથી ખબર કોણે કીધું, મેં ક્યાંક વાંચ્યું હતું, પણ બહુ સારી વાત કીધી કે રાજુજી, કે જબ ઘર કે અંદર હી કોમ્પિટિશન આ જાવે ને, વો ઘર કભી બચે નહીં, વાકો પતન નિશ્ચિત. કેમ કે સંઘે શક્તિ કલવયુગે. જો ઘરની અંદર જ હુંસા તુસી આવી જાય, ચડસા ચડસી આવી જાય દોષ દ્રષ્ટિના કારણે અને હું પદને કારણે, તો એ ઘરને પતનના માર્ગે જતા કોઈ ના રોકી શકે. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પૈ. આ શિક્ષણ આપણને શું કામ દેવામાં આવે છે કે એ ભાવ દ્રષ્ટિ વિકસાવવા માટેની આ એક્સરસાઇઝ છે, આ સ્ટાર્ટિંગ છે. છે બહુ અઘરું, દોષ દેખાશે જ, કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા, દોષ તો દેખાવાના જ છે. આપણે ગમે એટલા બચીએ પણ એક અસામર્થ્ય તો આપણું પ્રગટ કરી શકીએ ને, અને કૃપા ઉપર વિશ્વાસ. તો એ દોષ દ્રષ્ટિ એ સેવા કથા અને ભગવદ નામથી, એના શ્રવણ કીર્તનથી, એ પૂર્ણાનંદ પ્રભુના સંપર્કમાં રહીને આપોઆપ એમની કૃપાથી દૂર થશે. કેમ કે બધું આપણું સાધન પણ કરવા વાળા તો પ્રભુ પોતે જ છે. સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિ દ્રક. આજે જુઓ, પણ એનો મતલબ એમ નથી કે આપણા સાધન પ્રભુ કરી દે છે તો આપણે નવરા બેઠા રહે, રાહ જોઈએ કે ભગવાન કરી દેશે. એ તો નાલાયકી કહેવાય, એ તો નાલાયકી કહેવાય. એટલું તો આપણામાં હોવું જોઈએ કે ના, જે કઈ આપણી રીતે પણ ભગવાનનો શ્રમ આપણે ઓછો કરીએ થોડો.
એક જગ્યાએ માલા પેરામણી માં તમે હતા લગભગ કેશવજી, અગાસી માં હતી માલા પેરામણી, એટલે હાવ આમ મારી ખુરશી હતી ને આમ કડો કડ હતી, અગાસી ને કડો કડ ને વાહે સીધું આમ જાય તો જાય ખુરશી સીધી, હું તો આમ બીતા બીતા બેઠો ફોરો ફોરો બેઠો, આ વરી જાઉં તો ઉપાધિ થશે, એટલે એક બે વૈષ્ણવ થી રહેવાનું નહીં. એને મનોરથી ને કીધું કે આવી રીતે મહારાજશ્રી ની ખુરશી તમારા આમ ન રખાય, આ જોવો સાવ કડો કડ છે, તે કે નાના જારી છે, એટલું તો આપણે રાખવું જોઈએ ને, હાવ નીચે નહીં જાય મહારાજશ્રી, જારી છે. તો એવું કઈક આપણે રાખીએ તો એટલું સારું કહેવાય કે જારી છે, તો એવી જારીએ કઈક રાખીએ ને આપણે, એટલો તો બચાવ કરીએ આપણા ધર્મ નો. તો દોષ દ્રષ્ટિ દૂર કરવા માટે ની આ એક્સરસાઇઝ છે, પણ એનો મતલબ એમ નથી કે આપણે ઉદ્યમ જ ના કરીએ કઈ કે કૃપા વરસશે નવરા બેઠા રહે, એવું નથી. આપણો ઉદ્યમ એ ભાવ દ્રષ્ટિ વિકસાવવાનો હોવો જોઈએ કે હરિ ગુરુ વૈષ્ણવમાં આપણો ભાવ ટકી રહે. બહુ અઘરી વસ્તુ છે કહું છું તમને, બોલવા જેટલું સહેલું નથી. આજે આપણને ઘરમાં દોષ દેખાતા હોય તો બહાર તો દેખાવાના જ છે, કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા, પણ સેવા અને કથા એને કંટ્રોલ કરવાનું સાધન છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા સર્વમ હરિ, એ મનને અલૌકિક કરવા માટે પણ હરિની જ શરણ ગ્રાહ્ય છે. તો એ બધા દુર્ભાવોને પણ હરવા વાળા એ હરિ છે. તો એનું હરણ આ ભાવના દ્વારા મહા અલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે અલૌકિક સબ ભક્ત જન જો શરણ લઈને આપે, કેટલી ઊંચી ભાવના દેખાડી છે કે બધામાં ભગવત દ્રષ્ટિ રાખવી કે જેથી દોષની સ્ફૂર્ણા આપણને ના થાય, પણ ખેંચા તાણી હું આગળ વધી જાઉં બોલો કેમ વધે, એમાં નુકસાન આપણે આપણા ઘરનું જ કરીએ. તો એ દોષ દ્રષ્ટિના કારણે આ બધી ઉપાધિ આધુનિક કાલમાં પણ આપણે જોઈ રહ્યા છે ઘણી સંપ્રદાયમાં, એ મોટી પ્રોબ્લેમ અત્યારે કહી શકાય, ખેંચા ખેંચી, પણ કોઈને કાંઈ લઈ જવાનું નથી એ બધા જાણે છે. લઈ જવાનો છે ને તો આ આનંદ છે, આ આનંદ યાદ રહેશે, આ આનંદ ભેગો આવશે, આ અલૌકિક રસ ભેગો આવશે, બાકી એ લૌકિક બધું અહીંયા મૂકીને જાવ, એ કઈ અહીંયા ટેમ્પા નહીં આવે, ચાલો તમારો સામાન ભરી લ્યો, અહીંયા એવી છૂટ નથી, છૂટ દે તો અહીંયા ટેમ્પા ભરીએ, કાંઈ લઈ જાઉં અહીંયા ઉપાધિ થઈ જાય, ઉપર વ્યવસ્થા બગડી જાય, અરાજકતા થઈ જાય. નિયમ એટલે જ રાખે ને કે અરાજકતા ના ફેલે. તો દરેકમાં એ ભગવદ રૂપતા આપણી ખીલે ત્યારે જ તો દોષ દ્રષ્ટિ દૂર થાય, અને દોષ દ્રષ્ટિ દૂર થાય તો ભગવાનના દર્શન થાય. એક મઠ હતો આશ્રમ, એમાં એવું જ હતું, ધડ બડાટી ઓલા શિક્ષકો એકબીજાને ખેંચે, ને જે આશ્રમમાં વિદ્યાર્થીઓ હતા એના ફાટા પડી ગયા, ગ્રુપ પડી ગયા, ધીમે ધીમે આશ્રમનું નામ એટલું બદનામ થતું ગયું કે અહીંયા કોઈ પોતાના છોકરાઓને મોકલતું જ નહીં, અને આ ધડબડાટી જ હાલતી, ઉપરના લેવલે નીચેના લેવલે બધે ગ્રુપ, મારું મંડળ આનું મંડળ ઓનું મંડળ એવું બધું થવા માંડ્યું. પછી હાવ ઓલું પતન તો થવા માંડ્યું, વિદ્યાર્થીઓ કોઈ આવે નહીં, વાલીઓ કોઈ તૈયાર ના થાય અહીંયા વિદ્યાર્થીઓને મોકલવા, આવા ખરાબ વાતાવરણમાં બાળકોને મોકલે તો બગડી જાય. તો મીટિંગ ભરાણી, બધા ગ્રુપ ભેગા થયા કે શું કરવું, હવે ટ્રસ્ટની હાલત બહુ ખરાબ છે, સ્કૂલની હાલત ખરાબ છે, કોઈ વિદ્યાર્થીઓ મોકલતું નથી ને, હવે આશ્રમ પડી ભાંગવા ઉપર છે, હવે આને ચાલુ રાખવા માટે કંઈક તો કરવું પડશે. કોઈ એકે કહ્યું કે
અહીંથી 200 કિલોમીટર દૂર પહાડો પર એક યોગી છે, એ આનું કંઈક સમાધાન કરી દેશે. પણ અમુક દિવસે એક વર્ષમાં એ પોતાના યોગમાંથી જાગે છે અને જે કોઈ પૂછવા વાળા હોય એને જવાબ આપે. આગ્યા જે દિવસ યોગીનું ધ્યાન છૂટવાનું હતું, ત્યાં જઈને બેઠા યોગીએ આંખ ખોલીને એક જ વાક્ય કીધું કે તમારા બધાનામાંથી કોક એક ભગવાન છે. એટલું કહીને યોગીએ આંખ મીચી લીધી. પાછી આજે અધિકારીઓ આવ્યા હતા એ બધાએ સાંભળ્યું કે તમારા બધામાં, એટલે કે આશ્રમમાં જેટલા છે બધામાંથી એક કોઈ ભગવાન છે. આ તો સાંભળીને આવી ગયા, કઈ મગજમાં બેઠું નહીં. પણ પછી એવો ચમત્કાર થયો, એક દિવસ જે મુખ્ય આચાર્ય હતો એના ટિફિનમાં ભરેલી રોટલી આવી ગઈ અને શાકે બહુ એવું કઈ સારું નતું, એટલે બહુ એને ખીજ ચડી અને ક્રોધે ભરાઈને જે મુખ્ય રસોઈયો હતો એને ગારું દેવા એણે પગલા માંડ્યા. પણ જેવો એ રસોઈ ઘર સુધી પહોંચ્યો ને મગજમાં વિચાર ઝેડકો કે ક્યાંક આ રસોઈયો તો ભગવાન નહીં હોય, એટલે માંડી વાયરું ગારું દેવાનું. એક વિદ્યાર્થીને પોતાના સહપાઠી ઉપર બહુ જ ક્રોધ આવ્યો, મારવાની ઈચ્છા થઈ, પણ મારવા ગયો ને વિચાર આવ્યો ક્યાંક આ ભગવાન તો નહીં હોય, માંડી વાયરો. આવી રીતે કેટલા ડખા થતા પહેલા શાંત થઈ ગયા. કોક કઈક ગાર દેવા જાય ને વળી કઈક મારવા જાય તો વિચાર આવે ક્યાંક આ તો ભગવાન નહીં હોય ને, કેમ કે ઓલાએ કીધું હતું તમારા માંથી કોક એક ભગવાન છે. પણ અહીં તો એમ કે છે કે હરિગુરુ વૈષ્ણવ બધા ભગવદ રૂપ છે મારા વાલા, તો પછી એટલા ડખા કેમ થાય એ આપણે વિચારવું જોઈએ. તો પછી એટલા ડખા કેમ થાય છે, અહીં તો બધા ભગવદ રૂપ છે. ત્યાં સુધી કે આપણી સેવામાં ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે એ પણ અલૌકિક રસરૂપ છે, એમાં પણ આપણો ભાવ જળવાય, આપણો આદર જળવાય એવી રીતે આપણે કહીએ છીએ, બરોબર ને? આપણે જારી નથી કહેતા, જારીજી કહીએ, પોતનું ના કહીએ, મંદિર વસ્ત્ર કહીએ, સાવરણી ના કહીએ, બુહારી કહીએ. શું કામ? કેમ કે એ બધા શબ્દ પ્રયોગ દ્વારા એ ભાવ આપણો આપણે જતાવીએ છીએ. ભાવો ભાવ નહીં આ સિદ્ધ, એનું ભાવન કરતા કરતા જે સિદ્ધ થશે. એટલે માનવાચક ખાલી ચેતન પદાર્થમાં નહીં પણ જળ પદાર્થમાં પણ કે જે સેવામાં ઉપયોગમાં આવે છે. બળેતાજી દ્વારકેશલાલજીના વચનામૃતમાં છે કે નાથ દ્વારા એક વખત હું પોતાની વાત આપ બળેતાજી કરે છે કે એક વખત શ્રીનાથજી હું ગયો અને તિલકાયતે કૃપા કરીને આરતીમાં ઘંટાનાદની સેવા આપી. થોડોક મારાથી એ ઘંટાનાદ જોરથી ઉત્સાહમાં થઈ ગયો, સેવા મળી એના. આરતી પછી તિલકાયતે કહ્યું કે બાવા યે જો ઘંટી હૈ યે 350 સાલ સુ સેવા મેં હૈ, યાસુ બહોત સંભાર કે યાકુ બજાની, એ ભી ભગવદ રૂપ હૈ. તો આપણે ત્યાં સુધી કે બધામાં ભગવદ રૂપતા આપણે જાણીએ છીએ કે જે સેવામાં, એટલે આપણે અહીંયા વસ્ત્ર સેવાય છે, આપણે અહીંયા અંગ્રાગની સેવાય છે, બધામાં આપણે ખાલી નામમાં નહીં પણ જે ચેતન અને જળ જે કાંઈ રૂપો છે બધામાં એ ભગવદ રૂપતા આપણે માનીએ છીએ, એ આપણી ભાવદ્રષ્ટિ વિકસાવવાની આખી સિસ્ટમ છે કે બધું ભગવદ રૂપ થાય. ભાવો ભાવ નહીં આ સિદ્ધ. અમારે એક બાપા બહુ પેલા આવતા, બધું મંદિરની સેવા બહારની કમલ ચોકની ને બધું સાફ કરવાનું ને શિંગાર સમય એક વખત એનાથી બોલાઈ ગયું કે જારી આવી કે નહીં. બહુ બિચારાને ખબર ના પડતી બોલવામાં, એટલે અમારા મુખિયાજી એમ કીધું કે બાપા એમાં એવું હોય કે આપણે છે ને જારી જે બોલાય, બધામાં માનવાચક શબ્દો આપણે
સેવામાં જે કઈ હોય એમાં લગાડવાના હોય. આપણે જારી ના બોલાય જારીજી બોલાય, વેણું ના બોલીએ આપણે વેણુજી બોલીએ, એમ બધા. હવે ઓલા બિચારા બહુ ભોળા, બીજે દી એને કચરો કાઢ્યો બધો કાઢીને પછી મુખિયાજીને બોલાવ્યા કે મુખિયાજી આ કચરાજી હું ક્યાં પધરાવું. અમારા મુખિયાજી એવા હસમુખ, બહુ મોજવાળા, એટલે મુખિયાજીએ કીધું કે એ કચરાજીને ટોપલાજીમાં પધરાવીને ઉકરડાજીમાં રાહ નાખી આવો. એટલે આવું ભાવન આપણે કરી લઈએ, એટલું આપણું સામર્થ્ય છે. હા હવે હું હસવાનું નહીં કહું બહુ, હા હવે ઉધરસ વધી જાય. જો મને બહુ કહી રહ્યો, આજે આ ઉધરસ રૂપી અસુર કઈક આવી ગયો. બસ મારા વાલા હાવ કરો તો એ ભાવ દ્રષ્ટિ વિકસાવવા માટેની આપણે ઓલી કોરેકોરી ભાવના કરી લઈ ને દેખા દેખીની, એ આ પ્રસંગથી હું કહું છું. જો કે આ તો બિચારા બાપાનો ભાવ હતો, ભોળા હતા, પણ આપણે એ ઉપર ઉપરનું કલે બધા ભાઈ જી લગાડવું, પણ જાણીએ નહીં ઊંડું બધું અનુકરણ ખાલી કરી લે. અને બિચારાને એમ કે જી લગાડવાનું એટલે કચરાજીને ક્યાં પધરાવું. મુખિયાજી એનાથી બે ડગલા આગળ છે અમારા. તો ભાવો ભાવને આ સિદ્ધ, તો એ દોષ દ્રષ્ટિ જ્યારે દૂર થાય ત્યારે અંતકરણમાં પ્રભુ પધારે. એ સર્વમ ખલુ મિદમ બ્રહ્મ, એ બ્રહ્મવાદ અહીં પ્રેમ લક્ષણા ભક્તિથી કોઈ પણ સાધન વિના કેવલ ને કેવલ ભગવદ કૃપાથી સિદ્ધ થઈ જાય છે. આમાં કોઈ મહેનત નથી કરવી પડતી, પ્રભુ સામેથી પધારીને આપણી મહેનત બધી પ્રભુ કરે છે. પણ એનો મતલબ એમ નહીં કે આપણે હાથ બાંધીને બેઠા રહે. શાસ્ત્રમાં કહેવાયું છે કે દ્વિજો કે લીએ, બ્રાહ્મણો કે લીએ, ભગવાનને કુછ 6.5 કરોડ ઋષિ મુનિ રિઝર્વ મેં રખે હૈ, કે કોઈ ઉનકા ભક્ત અગર વેદ કા કોઈ સાધન કરને મેં ઉસકો ક્ષતિ હોય તો વો જો બેઠે હૈ રિઝર્વ મેં વો ઉસકી પૂર્તિ કર દે. 6.5 કરોડ ઋષિઓ ભગવાને પોતાના ભક્તોના વૈદિક સાધન પૂરા કરવા માટે રાખ્યા છે. પણ એનો મતલબ એમ નથી કે તો પછી હવે એ કરી લે, આપણે કરવાની શું જરૂર છે. એ નાલાયકી છે, એ ભક્તિ નથી. એ દેહનો અભિમાન છે, હું ભાવ છે, એના કારણે એવી લૌકિક વૃત્તિઓ આપણામાં આપણી ચિત્તવૃત્તિઓ થઈ જાય છે. પણ એ ચિત્તવૃત્તિઓની દોરી જો ભગવાનના હાથમાં હોય પછી ભલે એ ગમે ત્યાં જાય, જેમ પતંગ ઉડતી હોય તો એની દોરી આપણા હાથમાં હોય પછી પતંગ આમે જાતી હોય, આમે જાતી હોય, નીચે જાતી હોય, પણ કંટ્રોલરના હાથમાં હોય એનો કંટ્રોલ કઈ રે રાખે. એવી રીતે જેમ વૃત્રાસુર કહે છે, મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ, કે મારા અનેક જન્મ થશે, મને અનેક દેહ સંબંધીઓ પ્રાપ્ત થશે, ને આપની માયાથી મોહિત થઈને હું બધામાં આસક્ત થઈશ. એવું નથી કે હું આસક્ત નહીં થાઉં, આસક્ત થઈશ, પણ હે પ્રભુ એટલી મારા ઉપર કૃપા રાખજો કે આપનામાંથી મારો રાગ મારી આસક્તિ ક્યારેય હટે નહીં. મારી પતંગ ભલે ગમે ત્યાં જાય, ગમે એ દિશામાં જાય, મને વાંધો નથી, પણ દોરી આપના હાથમાં હોવી જોઈએ, એ દોરી પકડી રાખજો, એ મુકતા નહીં. તો એ દોરી આપણી પકડી રાખે છે ને, એથી મોટી કૃપા બીજી કોઈ નથી, કે જે દેવતાઓને પણ દુર્લભ છે એમ સુખદેવજી આજ્ઞા કરે છે. હવે પ્રશ્ન થાય કે ભગવાન જે વૃક્ષો તરફ ગયા
એ નલકુબેર અને મણિગ્રીવે એવું તે શું અપરાધ કર્યો હતો કે નારદજીએ એમને આવો શ્રાપ આપ્યો? એ પરીક્ષિતને પ્રશ્ન થયો. એ બે અર્જુન વૃક્ષ તરફ ભગવાન જાય છે. અર્જુન વૃક્ષને કારણે એને સખા વૃક્ષ પણ કહેવામાં આવે છે. એ યમલાર્જુન લીલા ભગવાને ઉખલ બંધન બાદ કરી. એના એ બે જે અર્જુન વૃક્ષો છે એ કુબેરના બે પુત્રો છે. એ ધનના અહંકારમાં મદમાં ચૂર થઈ અને કૈલાસ ઉપર જે મહાદેવનું સ્થાન છે ને જ્યાં શુદ્ધ પવિત્ર ગંગા બિરાજે છે, પાપ રહિત ગંગા બિરાજે છે. અહીં પુરુષોત્તમજી સમજાવે છે કે પાપ રહિત એટલા માટે કીધું કે એ સ્થાનમાં કોઈને સ્નાન કરવાની છૂટ નથી, રિસ્ટ્રિક્ટેડ એરિયા, એટલે ત્યાં પાપ રહિત ગંગા છે. જ્યારે અહીં તો જીવો પોતાના પાપ ગંગામાં છોડીને જાય છે. તો ત્યાં કુબેર છે એ દેવતાઓના કોષાધ્યક્ષ છે, ખજાનજી. તો એના જે આ બે પુત્ર હતા, નલકુબેર સ્વરૂપવાન હતો પણ કુબડો થોડોક હતો એટલે એનું નામ એવું નલકુબેર થયું. અને મણિગ્રીવની જે ગ્રીવા હતી એ મણિ જેવી તેજસ્વી હતી એટલે મણિગ્રીવ નામ થયું. પણ ધનના મદમાં એ બંને દેવ સ્ત્રીઓ સાથે જ્યાં પવિત્ર સ્થાનમાં એ ક્રીડા ન કરવી જોઈએ ત્યાં દેવ સ્ત્રીઓ સાથે જલ ક્રીડા કરતા હતા અને વારુણીનું પાન કર્યું હતું એટલે બુદ્ધિ બેર મારી ગઈ હતી. વારુણી એક પ્રકારની મદિરા છે અને સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એના પાન પછી આસુરાવેશ આ બંનેમાં આવ્યો ને એના મદથી એ લોકોને નારદજી ત્યાંથી નીકળ્યા એનો વિવેક ન રહ્યો. દેવ સ્ત્રીઓ શરમાઈ ગઈ અને એ નારદજીની દ્રષ્ટિથી દૂર નીકળી ગઈ. પણ આ બંને મદમાં એ જ અવસ્થામાં ત્યાંને ત્યાં ઉભા રહ્યા. એટલે સુખદેવજી કહે છે કે નારદજીએ વરદાન રૂપ શ્રાપ આ બંનેને આપ્યું. કેમ કે ભક્ત ક્યારેય કોઈનું અહિત ના કરે, એ શ્રાપ દઈને પણ એમનું હિત કર્યું. અને કેમ કે દેવ થઈને આવી તામસતા પ્રગટ કરી એટલે એમને જળ તરીકે વૃક્ષ તરીકે થવાનું દંડ આપ્યો. અને દેવતાઓના 10,000 વર્ષ સુધી, ત્યારબાદ એ બંને વૃક્ષો અહીંયા થયા. અને નારદજી ભક્ત વશ્ય છે ને ભગવાન, એટલે ભક્તની વાત ક્યારે ખોટી ના થવા દે. જેમ ઓલ 252 માં આવે છે કે ત્રણ તુંબા વાળા જે ભક્ત હતા એમને ઓલાએ કીધું કે અમારા રાજાને એક કઈ પુત્ર નથી થતો ને એમણે સીધું કહી દીધું કે ચાર થાય, એક શું ને ચાર થયા. કેમ કે ભક્તની વાત પ્રભુ ક્યારેય ટાળી ના શકે અને એને ક્યારેય અસત્ય ના કરે. કેમ કે ભક્ત છે એ ભગવદ રૂપ છે અને ભગવાન સત્યવ્રત છે એટલે ભક્તના વચન ક્યારેય પણ અસત્ય ન થવા દે. તો એ નારદજીના વચનને સત્ય કરવા માટે ભગવાને છુપાઈને અને એવી રીતે ચાલ્યા કે જેવી રીતે અવાજ ન આવે. કેમ કે ભગવાન નતા ચાહતા કે ગોપીજનો ત્યાં ઊભા રહીને આ જોવે. એટલે અતિ ચપળતાથી શાંતિથી ભગવાન એ બંધાયેલી સ્થિતિમાં પધારે છે ને પાછળ પેલું ઉખલ ઘસડાતું આવે છે. અને જે એ યમલાર્જુન જે બે અર્જુન વૃક્ષો છે એ જોડિયા છે, એનું મૂળ એક જ છે પણ વૃક્ષો બે છે, એની વચ્ચેથી ભગવાન પધારે છે. ત્યાં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ત્યાં એ દોયડું અને એ ઉખલ પણ ભગવદ રૂપ થઈ ગયું. કેમ કે લૌકિકમાં તો આટલું ખેંચાય તો દોયડું તૂટી જાય પણ અહીંયા ભગવાન જ એ દોયડા રૂપ થયા છે એટલે એ આધિદૈવિક રૂપ એનું આવી ગયું છે એટલે તૂટે નહીં. કેમ કે બધાનું આધિદૈવિક રૂપ ભગવાન છેલ્લે. અને ઉખલ પણ ભગવદ રૂપ થઈ ગયું છે એટલે એ પણ તૂટ્યું નહીં. અને મૂળિયા સહિત બીજી બહુ સુંદર વાત કરે છે કે
ભગવાનના પધારવાથી અને ભગવદ રૂપ દોયડા અને ઉખલના સ્પર્શથી એ વૃક્ષોની જે જળ હતી એ જમીન હતી જે શુષ્ક હતી એ આદ્ર થઈ એ પ્રભુના પગલા પડે ને એ પ્રભુના નામ રૂપે કે સ્વરૂપ રૂપે પગલા આપણા જળ હૃદય ઉપર પડે ને તો એમાં આર્દ્રતા આવવા માંડે અને જળ રૂપ લૌકિક આવેશ રૂપી જે આ વૃક્ષો છે ને એ ભંગ થાય એ મદ આપણો ભંગ કરે તો એ આર્દ્ર થવાથી ભીની થવાથી જમીન એના મૂળિયા ઢીલા પડી ગયા અને બહુ જ ભલે વિરુદ્ધ અવસ્થા છે વિરુદ્ધ કાર્ય છે વિરુદ્ધ લીલા છે બહુ જ આ લીલા વખતે પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે 28 માસની આપની અવસ્થા હતી તો એક તો વિપરીત અવસ્થા એવડું નાનું બાળકમાં એટલી તાકાત ના હોય કે અવળા વૃક્ષોના મૂળને ઉખેડી દે એવડું નાનું બાળક આવું કાર્ય ના કરી શકે તો આપણે એ બંને વૃક્ષોને વચ્ચેથી આપ પધાર્યા અને ઉખલ જે હતું એ આડું થઈ ગયું કહે છે કે ઉખલ સીધું પણ નીકળી શકતું હતું એ પણ ભગવાન જેમ વચ્ચેથી નિહરી ગયા એમ ઉખલે નિહરી જાત એમાં હું ખોટું હતું પણ નહીં અહીંયા લીલા જુદી કરવી છે એટલે જે ઉખલ કાષ્ટનું જે ઉખલ કે જે વૃક્ષની જાતિનું જ હતું એણે ભગવત કાર્ય કરવું હતું એટલે ભગવદ રૂપ થઈ જવાને કારણે એ આડું થઈ ગયું અને ફસાણું ફસાણું એટલે ભગવાને જોર દીધો ને આગળ વધ્યા કેમ કે સ્પર્શથી ભૂમિ આદ્ર થઈ ગઈ હતી એટલે મૂળિયા ઢીલા પડવા લાગ્યા અને બધું હલવા લાગ્યું વૃક્ષો હલવા લાગ્યા અને એવો શબ્દ એમાં થયો કે કહે છે કે ભીમસેન કે હનુમાન જેવા કોઈ અતિ સામર્થ્ય વાળા એ જાણે આમ પગલું માંડ્યું હોય ને એવો જોરનો અવાજ ધાળ કરતો એ બે વૃક્ષોનો આવ્યો અને એ પછી એ શ્રાપમાંથી મુક્ત થયા બંને ભાઈઓ જે કુબેરના પુત્ર હતા કેમ કે ધનનો મદ હતો એટલે કહે છે કે ત્રણ વસ્તુ ધનના મદને કારણે આવી જાય છે સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે સ્ત્રી સંગ દ્યુત અને મદિરા આ ધનના મદને કારણે આવતા દોષો છે એટલે એ દેવ સ્ત્રીઓ સાથે એવા સ્થાનમાં કે જ્યાં લૌકિક કાર્ય ન થવું જોઈએ ત્યાં એવી ક્રીડા કરતા હતા એ ધનના મદને કારણે એમનામાં એ આસુરાવેશ આવી ગયો હતો એ ધનના મદનું નિવારણ કરવા માટે ભગવાન ભક્તો સાથે સકટ ભંજન અને દધિભાંડ ભેદન જેવી લીલાઓ સમયે સમયે કરી રાખ કેમ કે ખેંચીને રાખવો છે દૂર નથી જવા દેવો કેમ કે એ ધનનું મદ અસંભાવ બધામાં પ્રગટાવે હું ઊંચો ઓલો નીચો એટલે એ હીન દ્રષ્ટિ પ્રગટાવે જેનાથી જે ભાવ દ્રષ્ટિ હોય એ ટકે નહીં ભાવ દ્રષ્ટિ ટકે નહીં તો નિરોધ સિદ્ધ થાય નહીં તો આખું એવું ચકેડું છે જેમ મેં પહેલા દિવસે પણ સમજાવ્યું હતું યાદ હોય તો કે બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ પરમાત્મા બ્રહ્મ આખી સાયકલ છે એ સાયકલ પૂરી થાય નિરોધની સેવા કથાની ત્યારે નિરોધ સિદ્ધ થાય જેમ આપણે અત્યારે એ સાયકલ જ આખી કરીએ છીએ મથરાથી મથરાની આ ફેરો આખો પૂરો કરીએ ને તો કેટલા ફેરા ટળી જાય આ એક ફેરો પૂરો કરવાથી કેટલા ફેરા ટળી જાય તો એ 84 કોષની યાત્રાએ આપણે એ ફેરો જ કરીએ
ઓલા બીજા ફેરા ટાળવા માટે આ એક ફેરો કરીએ છીએ. તો અહીં એ બંનેને ધનના મદને કારણે કાયા વાણી મનથી આસુરાવેશ આવ્યો, મદ થયો. એટલે ભક્ત એવા દેવર્ષિ એવા નારદજી સામે આવા અવિવેકી રહ્યા અને આવી રીતે ઉભા રહ્યા. આજે એ ધનનો મદ આપણને પણ નડે છે ઘણી વાર. ધર્મસ્થાનોમાં ધનનો મદ આડો આવી જાય, ભગવાન સામે ધનનો મદ આડો આવી જાય. અને સ્પષ્ટ સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જ્યાં અહંકાર છે, એટલે કહે છે કે દરિદ્રી જે છે એ તપ છે ને એ કૃપા છે. કેવી વાત કરી, આ સમજાય તો સમજાય. કેમ કે દરિદ્રીમાં તપ તો આપોઆપ થાય, ઇન્દ્રિયોનો નિગ્રહ આપોઆપ થાય ને અહંકાર આપોઆપ ડાઉન થાય. દીનતા આવે એટલે બધાને એમાં એવી આજ્ઞા કરે છે કે જેને કાંટો લાગવાનો અનુભવ હોય, દર્દ હોય, એ બીજા માટે એમ વિચારે કે કોઈને આવું ના થાય. કોક જ એવું હોય કે જેમ વિચારતો હોય કે સારું બીજાને લાગે તો ખબર પડે. તમારામાંથી તો નહીં જ હોય એવું કોઈ. આપણે તો સારું જ રાખીએ કે ભાઈ આપણને દુઃખ થયું તો બીજાને કોઈને બિચારાને ના થાય આવું. અને યાત્રામાં આપણે જોઈએ છીએ ને, જો કે ત્યાં વૈષ્ણવની ભાવના એક સ્ટેપ આગળ વધીને આવી ગઈ કે ઘણાય વૈષ્ણવો રસ્તામાંથી આગળથી ઘણાય કંકર ઉઠાવતા જતા હોય કે પાછળ વાળાને ઉપાધિ ના થાય, કાંટા હોય તો ઘણાય કાંટા લઈ લઈને ફેંકી દેતા હોય. કોક જ એવું એક જોઈને આયેલું જતું હોય, ભલે લાગે. બધા તો એવા ના હોય. તો એવી ભાવના ધનમદ હોય તો ના આવે, ઓબ્વિયસલી ના આવે. કેમ કે પોતાને ઊંચો સમજે ને બીજાને નીચા સમજે. એટલે આપણે કહેવત છે ને, નાણા વગરનો નાણિયો નાથિયો, નાણે નાથા લાલ. નાણું આવી જાય, પૈસો આવી જાય એટલે એવો ફરતો હોય જાણે જગ જીતી લીધું. એ ઉડી એવી એવું જાય તરત, પછી આવ નમાલો થઈને ફરતો હોય. તો ધનમદ છે એ આ બધા સ્ત્રી સંગ કરાવે, દ્યુત કરાવે, મદિરા રૂપી દોષ થાય. અને મદિરા પાન થાય, જલભેદમાં પણ કહ્યું છે કે એનાથી બુદ્ધિનો નાશ થાય. ઓલો જેમ કોક એકને શરદી થઈ હતી, આહેલો જાતો હતો, તો ત્યાં બેઠા હતા એક વ્યસની. એટલે આ બિચારો હવે નમાલો થઈને જાતો હતો, ઓલા ખાટલે બેઠા બેઠા પૂછ્યું કે કાં ભાઈ ક્યાં જાય છો, શું થઈ ગયું તને? કે અરે યાર શું કહું કાકા, શરદી થઈ ગઈ બહુ મને. હાથમાં ઓલા ને તૈયાર જ હતી અઠંગ, હવાર હવાર માં એ તો લગાડીને બેઠા હતા. એ કે આલે આલે માર લે શરદી વહી જા. ઓલો કે ના ના ના, આપણે તો આ વસ્તુ ને અડીએ જ નહીં, મન ના દેતા કોઈ દિવસ. અરે કે મારલે શરદી વહી જા. ઓલો કે હું ગેરંટી એની શરદી વહી જા. એ કે અરે યાર મારા વીઘા ના વીઘા વહી ગયા, તારી શરદી ના વહી જાય? એટલે કહ્યું છે ને કે લૌકિક વિષય પ્રારંભમાં ભલે સુખ દેવા વાળા હોય પણ અંતે અત્યંત કષ્ટ અને પીડાદાયક હોય છે. તો દામોદર લીલા દ્વારા ભગવાને પોતાની ભક્તવશ્યતા બતાવી કે ભલે ગીતાજીમાં પણ કહ્યું છે કે અહમ ભક્ત પરાધીનો, જેના આધીન આખું જગત છે એ આપણે આધીન થઈ જાય. આધીનતા નથી તો શું છે કે તમે નવડાવો ત્યારે નાય, તમે ખવડાવો ત્યારે ખાય, તમે પોઢાડો ત્યારે પોઢે, એ આધીનતા જ છે. કેમ કે બંધાયેલા છે, વચને બંધાયેલા છે, જે રામાનંદ પંડિતના પ્રસંગથી સ્પષ્ટ છે. તો એવડી કૃપા, એવું વરણ આપણું થયું છે તો આપણા માય એટલી ખાનદાની હોવી જોઈએ કે આપણા જુવા. એટલું તો આપણે બોલી જ હકીએ, બીજું ભલે નથી આવડતું.
પટલું તો બોલાય કે નહીં? હા તો પડો મારા વાલા. હા તો એવી રીતે એ યમલાર્જુન વૃક્ષોનું ભંગ કર્યું, એ બંનેમાં ભક્તિ પ્રગટ થઈ, નારદજીનું જે વરદાન રૂપ શ્રાપ હતું એનાથી, અને એ બંને દસ શ્લોકોથી દસ પ્રકારના પ્રાણ છે જે આપને શરણે જાય, ભક્તિ ઉત્પન્ન થાય એટલે દસ શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરી. કેમ કે ઉદ્ધાર કર્યો એટલે એમને એમ તો સીધા ઘાસ છૂટા ને એમ ભાગી ના જાય, કઈક તો થેન્ક્સ તો કહે ને, થેન્ક યુ ભાઈ, અમે કે દીના હળતા હતા, અમને આર્દ્ર કર્યા એના માટે જળ થઈને કેદીના પડ્યા હતા ખીપા જેવા, ને અમને આર્દ્ર કર્યા, રસરૂપ કર્યા એટલે થેન્ક યુ તો કહેવાય ને. એટલે દસ શ્લોક થી સ્તુતિ કરી. હાવ છેલ્લી ભાષામાં એટલે કહું છું કે સમજાય જાય, મૂળ વસ્તુ તો સમજવાની છે. તો એવો રસ બાલ ભાવથી યશોદાજીએ પ્રાપ્ત કર્યો અને અન્ય ગોપીજનોએ પણ એ રસનો લાભ લીધો. કેમ કે યમે વૈશ વૃણતે તેન લભ્ય, જેનું હું વરણ કરું એને હું મળું, સાહેબ કેસે મિલે. એ જ વાત આપણે આ લીલામાં જોઈ શકીએ કે પુષ્ટિનો કોઈ નિયમ નથી, એ કોઈ નિયમથી બંધાયેલી નથી કે ક્યારે કોના ઉપર વરસે. જેને આપણે દુષ્ટમાં દુષ્ટ સમજતા હોય ને એના ઉપર કેટલી કૃપા હોય. એટલે ઇશ્ક હે ઉસસે તો સબસે ઇશ્ક કર, ઇસ ઇબાદત કા યહી દસ્તુર. એ ભાવ દ્રષ્ટિ આપણામાં વિકસાવવા માટેની જ આ બધી એક્સરસાઇઝ કયો કે સિસ્ટમ કયો કે જે કયો એ આપણે કરીએ છીએ. હવે વિશેષ આજે નહીં લઉં, હવે બહુ બધાને એમ થઈ ગયું કે આ તો બહુ વધારે હાલી ગયું, એટલે આપણે પૂરું કરવા તરફ જ છીએ. ઉપાધિ ના કરો. આવતીકાલે પૂજ્ય પિતૃચરણના પ્રાગટ્ય ઉત્સવને આપણે ઉજવવાનો છે અને આ યમલાર્જુન ઉદ્ધારની કથાને વધારે વિસ્તારથી આવતીકાલે આપણે સમજશું. આજે આશ્રયના પદનું ગાન કરીએ. થાકીએ બહુ ગયા, લાઈન બહુ લાંબી હતી ડોક્ટરની આ, તો આશ્રયના પદનું ગાન કરી આગળનો ક્રમ આપણે આજા આને જરાક સાંભળી લ્યો. જય હો જય હો રમણેશ લાલ પ્યારે કી જય. સર્વદા સર્વ આવે ને ભજવની યોગ રજાની પર પ્રભુ સર્વ સમર્થ હોય તથો નિશ્ચિંતતા મરજે યદિ શ્રી ગોકુલાદિષુ તો સર્વાત્મના રદિ અતઃ કિં પરમ બ્રૂહિ લોકે કેવે દેકેરપિ અતઃ સર્વાત્મના શસ્વ ગોકુલેશ્વર પાદયો શરણ ભજન ચાપિ નિત્યાજ્યામિ દિવેમતિ. જય હો જય હો રમણેશ લાલ પ્યારે કી જય. તો આવતીકાલે આ લીલાને આપણે વિશેષ વિસ્તારથી સમજશું. આજે આશ્રય પદ ગાન કરીને આગળનો ક્રમ. ને બીજી એક વસ્તુ, એક જ નહીં લો, લાંબુ નહીં લઉં, ઘણા ગભરાઈ ગયા. જે દાદાએ તો આમ તો આજ્ઞા કરી જ દીધી છે અને મુકામની સ્થિતિને હિસાબે છેલ્લી છ સાત વર્ષથી યાત્રાઓ થાય છે એમાં પણ આ જ ક્રમ રહે છે. કેમ કે હવે જમીન ક્યાંય મળતી નથી એટલે મારા વાલા હાલીને જવાની ઉપાધિ ન કરતા. એક બીજો સંયોગ એવો છે, આજે જ અમને સવારે મને હૃદયમાં આવ્યું કે પૂજ્ય પિતૃચરણને કોઈને તકલીફ થતી ને શ્રમ થતો ને જરાય ના ગમે. એટલે ઘણીવાર અમે ચાલતા હોય કે અમારો શ્રમ જોવે ને પરિક્રમામાં તો આજ્ઞા કરે બેસી જા બેટા, બેસી જા ગાડીમાં બેસી જા. અને કાલે આપનો પ્રાગટ્યોત્સવ છે ને કાલે જ ચાલવાની રજા. તો આવતીકાલે
અહીંયા દેહ રક્ષાની ભાવના આપણે એ ભાવથી કરવાની છે કે આપણે યાત્રા પૂરી કરવી છે અને એમને ખીપાની જેમ પૂરી નથી કરવી, પણ આ રસની રસાલતાનો આનંદ લઈને હૃદયને રસરૂપ કરવું છે. ત્યારે તો એ રસેશ પ્રભુ એમાં પધારશે, તો એ રસનો આનંદ પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી અનુગ્રહથી આપણે લેવાનો જ છે છેલ્લે સુધી, જેટલો લેવાય એટલો. આજે આશ્રયનું પદ ગાન કરીએ અને આગળનો ક્રમ વધારીએ. દ્રઢઈ ન ચરણાંગે કુમાર